गुजरात राज्यमांथी मध्यप्रदेशमां मजूरोने मुकवा गयेली घणी बधी लग्ઝરી બસોને કારણ વગર ડિટેન કરવામાં આવી જેની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યથી કલેક્ટરોની પાસ પરમિટ મંજૂરી લઈ મધ્યપ્રદેશમાં મજૂર પેસેન્જરોને લઈને ગયેલી લક્ઝરી બસોને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલી છે. પરંતુ આ લક્ઝરી બસના ડ્રાઈવર કંડક્ટર દ્વારા પૂછવામાં આવતા કે અમોને કયા કારણોસર રોકવામાં આવેલ છે, પરંતુ આ બાબતે કોઈ પોલીસ અધિકારી દ્વારા કોઈ જ જવાબ મળેલ નથી. અને આ લક્ઝરી બસના ડ્રાઈવર કંડક્ટરો સાથે ગેરવર્તણૂક કરી રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેથી કરી આ લક્ઝરી બસોના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા વિડીયો વાયરલ કરી ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરવામાં આવી હતી કે અમે લોકો ગુજરાતમાંથી કલેક્ટર દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓ સાથે મધ્યપ્રદેશમાં મજૂરોને મૂકવા ગયેલ, પરંતુ અમારી સાથે રાખેલા કલેક્ટરના ઓર્ડરની અવગણના કરી હતી અને અમને લોકોને ખોટી રીતે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા રોકી કેટલાક દિવસોથી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેથી કરી ગુજરાત સરકારને અમે લોકો હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને લોકોને અમારી લક્ઝરી બસ સાથે જલ્દીથી છોડવામાં આવે. ચાલો રેડી જય હિન્દ જય ભારત. અમે ગુજરાતથી કલેક્ટરશ્રીના આદેશની મુજબ પરમિટ લઈને એમપી મધ્યપ્રદેશના મજૂર ઉતારવા સતના જિલ્લામાં આવેલા છીએ. અમે બે દિવસથી સતત ભૂખા તરસા બસો ચલાવીને અમે મધ્યપ્રદેશ સેફ જગ્યાએ મજૂરોને એને ઘરે પહોંચાડી દીધેલ છે અને મઠા બોર્ડર ઉપર અમારી બસો ડિટેન કરેલી છે. કલેક્ટરશ્રીનો આદેશ હોવા છતાં પણ અમારી બસો ડિટેન કરીને કોઈ કારણ અમને જણાવતા નથી. અમે બે દિવસ અહીં પરેશાન છીએ ખાતા પીતા વિના. તો સરકાર, ગુજરાત સરકાર સત્વરે આનો ઉકેલ લાવે એવી અમારી નમ્ર વિનંતી છે. આ સીએમ સાહેબ ઘટતું કરવા વિનંતી. હાલો ભાઈ, બીજા બોલો. ભાઈ અમારે ખાલી ઘેરે જવું છે, અમારો પરિવાર હોય અમારે ઘરે જવું, ભાઈડી છોકરા વાડજો હોય છે, પૈસા નો આપે શેઠિયા તો કઈ નહીં, અમને અહીંથી ઘેરે પોગાડી દો. એટલે ઘણું નાયા નથી, વાળ વધી ગયા છે. માણસો ને વ્યવસ્થિત રીતે ઉતારી દીધા, વ્યવસ્થિત સાચવીને લાવ્યા છે, તો અમને આ સુકાર ને ઉભા રાખ્યા છે એનું તમને જણાવો કે ભાઈ આ તમારી તમારી આ તકલીફ છે. એમ તકલીફ હોય એ તો બતાવી જોઈએ ને લોકોને કે આવી અમારી તકલીફ છે, આ કારણસર તમને ઉભા રાખ્યા છે અને વેલા વેલા અમને ઘરે પુગાડે એવી અમારી ભારત સરકારને નમ્ર વિનંતી છે. કાયદેસર કલેક્ટરને મંજૂરી તરીકે આવ્યા છે, પરમિશન લેકર પરમિશન લઈને આવ્યા, તો એ છતાં અમારો શું ગુનો છે? અમને કાંઈ જવાબ નથી દેતા કે ભાઈ તમને આ હિસાબે ડિટેન કર્યા છે. અમે પૂછવા જઈએ છીએ તો એમ કહે છે કે ભાઈ અમને કોઈને ખબર ન હોય, કલેક્ટર સાહેબ કે તમને ડિટેન કર્યા છે. તો બે દિવસ તો કોઈ જવાબ અમને નથી આપતો. બે દિવસ તો અમે અહીં બેઠા છીએ તો કોઈ ખાવાની વ્યવસ્થા નથી, કોઈ પાણીની વ્યવસ્થા નથી. પાણી લેવા જાય તો 30 રૂપિયા જગના કહે છે. તો અમારે અહીંયા કરવું શું? અમારે છોડાવો. અમે સતના જિલ્લાના નાગોદ ગામમાં પોલીસ સ્ટેશન નીચે છીએ, સત્વરે કરવા માંગણી. ઇમ્તિયાઝ સૈયદ સાથે રાજુ જોગી, KTV ન્યૂઝ, બગસરા.